भूरा खोराकना रंगनो ब्लीच साथे ऑक्सीडेशन थईने ऊपरना समीकरणमां दर्शाव्या मुजब रंगविहीन नीपज बने छे। ब्लीच जेमां हाइपोक्लोराइट आयनो समावेश थाय छे। तमे आ समीकरण जोई शको। अहीं आ आपणी पासे भूरो रंग छे तेનું રાસાયણિક સૂત્ર આ પ્રમાણે છે અને ત્યારબાદ તેની પ્રક્રિયા બ્લીચ અથવા હાઇપોક્લોરાઇટ આયન સાથે થાય છે, જેના પરિણામે આપણને રંગવિહીન નીપજ મળે છે। આમ અહીં તેનો રંગ ભૂરોથી રંગવિહીન થાય છે। વિદ્યાર્થી બ્લીચિંગ પ્રક્રિયા દરમિયાન સમય જતા ખોરાકના રંગના શોષણનો અભ્યાસ કરવા 635 નેનોમીટર તરંગ લંબાઈ વાળા સ્પેક્ટ્રોફોટોમીટરનો ઉપયોગ કરે છે। અભ્યાસમાં ब्लीच खूब ज मोटा प्रमाण में हाजर छे। हूँ अही आ वाक्य ने नीचे अंडरलाइन करीश, कारण के ते खूब महत्वनु छे। ब्लीच अही खूब ज मोटा प्रमाण में हाजर छे, जेथी हाइपोक्लोराइट आयन नी सांद्रता आखी प्रक्रिया दरमियान अचल ज रहे। विद्यार्थी अभ्यास नी माहिती नो उपयोग करीने नीचेना आलेख बनावे छे। तो हवे आपणे अही भाग ए जोईशुं। ऊपरना आलेखना आधारे भूरा खोराकना रंगनी सापेक्षे प्रक्रियानो क्रम शुं थाय। अहीं आपणी पासे घणी बधी माहिती छे। आपणी पासे त्रण आलेख छे। हवे अहीं आ जे शोषण छे तेने आपणे ए तरीके दर्शावीए। प्रथम आलेख शोषणनी सांद्रता विरुद्ध समयनो आलेख छे। त्यारबाद अहीं आ बीजो आलेख नेचरल लॉग ऑफ ए विरुद्ध समयनो आलेख छे। अने आ त्रीजो आलेख एकना छेदमां एनी सांद्रता विरुद्ध समयनो आलेख छे। हवे आपणे अही आ भूरा रंगनी सापेक्षे प्रक्रियानो क्रम शुं थाय ते शोधवा मांगीए छीए। ज्यारे तमे प्रथम वखत आ प्रकारना प्रश्नने जुओ त्यारे तमने एवुं थाय के आ प्रकारना प्रश्नने कई रीते उकेलवो, कारण के आपणने अही घणी बधी माहिती आपी छे। हवे आपणी पासे अही केटलाक समीकरण पण छे जे आ प्रश्न माटे उपयोगी छे। अही आ बधा समीकरण गतिकी એટલે કે કાઇનેટિક્સના છે અને તે પ્રક્રિયાના વેગ સાથે જોડાયેલા છે। આપણી પાસે અહીં ત્રણ સમીકરણ છે જે કદાચ આ પ્રશ્ન માટે ઉપયોગી સાબિત થઈ શકે। અહીં આ જે પહેલું સમીકરણ છે તે પ્રથમ ક્રમનો સંકલિત વેગનો નિયમ આપે છે। ત્યારબાદ આ બીજું સમીકરણ તે દ્વિતીય ક્રમની સંકલિત વેગનો નિયમ આપે છે અને આ જે ત્રીજું સમીકરણ છે તે અર્ધ આયુ માટેનું સમીકરણ છે। આ સમીકરણ પ્રમાણે અર્ધ આયુ બરાબર 0.693 ભાગ્યા કે અહીં આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધ આયુનું સમીકરણ છે। અને સૌથી મહત્વની બાબત એ છે કે આ કે અચળાંક છે, પરિણામે અર્ધ આયુ પણ અચળાંક થશે। આમ આપણી પાસે આટલી માહિતી છે। તો હવે આપણે આલેખ પર પાછા જઈએ। અત્યારે આપણે ફક્ત આ પ્રથમ આલેખ પર જ ધ્યાન આપીશું। એની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે। જો આપણે આ પ્રથમ આલેખને જોઈએ, એટલે કે સમય જતા આ એની સાંદ્રતાના આલેખને જોઈએ, તો આપણે તરત જ કહી શકીએ કે આ આલેખ સુરેખ નથી। જો તે આલેખ સુરેખ ન હોય તો તેના પરથી આપણે તરત જ કહી શકીએ કે અહીં આ શૂન્યક્રમની પ્રક્રિયા નથી। જો તે શૂન્યક્રમની પ્રક્રિયા હોય તો આપણને તેનો આલેખ કંઈક આ પ્રમાણે મળી શકે। આપણને તેનો આલેખ આ રીતે સીધી લીટી મળી શકે। આમ આપણે કહી શકીએ કે આ શૂન્યક્રમની પ્રક્રિયા નથી। પરંતુ આ પ્રથમ આલેખ જ જોઈને શું આપણે એવું કહી શકીએ કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે? અને તેનો જવાબ હા છે, કારણ કે આપણે અત્યારે જે સમીકરણ જોઈ ગયા તેમાં આપણે કહ્યું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુ અચળ હોય છે। પ્રક્રિયા જો પ્રથમ ક્રમની હોય તો અર્ધ આયુ અચળ હોય છે। તેનો અર્થ એ થાય કે સાંદ્રતાને અડધી થવા માટે જેટલો સમય લાગે છે તે સમય સમાન જ રહેશે। પ્રારંભિક સાંદ્રતા કઈ છે, તમે પ્રક્રિયામાં કયા બિંદુ આગળ છો, તેની સાથે તે સંબંધ ધરાવતું નથી। આપણે આ પ્રથમ આલેખ જોઈને આટલું અવલોકન કરી શકીએ। સૌપ્રથમ આપણે એ જોઈએ કે સાંદ્રતાને અડધી થવા માટે કેટલો સમય લાગે છે, અને પછી જોઈએ કે સમયગાળો પસાર થતા શું તેમાં કોઈ ફેરફાર થાય છે। ઉદાહરણ તરીકે આપણે અહીં 0.8 સાંદ્રતાથી શરૂઆત કરીએ છીએ। હવે જો સાંદ્રતાને અડધી કરીએ તો 0.8નું અડધું 0.4 થાય। આપણે જોઈ શકીએ કે સાંદ્રતાને 0.8 થી 0.4 થવા
કેટલો સમય લાગે છે તે અહીં છે। હવે આપણે નીચે જઈએ તો તમે જોઈ શકો કે સાંદ્રતાને અડધી થવા માટે 20 સેકન્ડ લાગે છે। હવે આપણે ફરીથી અર્ધ આયો લઈએ। જો આપણે સાંદ્રતાને અડધી કરીએ તો હવે સાંદ્રતા 0.4 થી 0.2 થાય અને તેને આ થવા માટે કેટલો સમય લાગે તેને અહીં આટલો સમય લાગે। તો તમે જોઈ શકો કે 0.4 થી 0.2 સુધી જવા સાંદ્રતાને ફરીથી 20 સેકન્ડ જ લાગે છે। આમ તમે આગળ ને આગળ જઈ શકો। તમે 0.2 થી 0.1 સુધી જઈ શકો અને તમને અહીં પેટર્ન જોવા મળશે। તમે જોઈ શકો કે દર વખતે સાંદ્રતા અડધી થવા માટે 20 સેકન્ડ જ લાગે છે। આમ આપણે પ્રથમ આલેખને જોઈને તરત જ એવું કહી શકીએ કે તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, કારણ કે અહીં આ અર્ધ આયુ અચળ છે। આપણે અહીં બીજા આલેખને જોવાની જરૂર નથી। હવે તમે આ પ્રશ્નને બીજી રીતે પણ ઉકેલી શકો। આપણે અહીં એક કારણ જાણીએ છીએ અને તે કારણ આ છે, કારણ કે અર્ધ આયુ અચળ છે તેથી તે પ્રથમ ક્રમની પ્રક્રિયા જ હશે। હવે બીજું કારણ આ પ્રમાણે છે, જ્યારે પ્રક્રિયા પ્રક્રિયકમાં પ્રથમ ક્રમની હોય ત્યારે આપણે કહી શકીએ કે નેચરલ લોગ ઓફ એ વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે, અને અહીં આ બાબત આપણે બીજા આલેખમાં જોઈ શકીએ, તે આપણે બીજા આલેખ પરથી કહી શકીએ। આમ આપણે આ પ્રથમ અને બીજા આલેખ પરથી કહી શકીએ કે ભૂરા ખોરાકના રંગની સાપેક્ષમાં આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે।